શું કરવું? તો પણ જે એને જ પૂછો, એને જ પૂછો.
असुरिला कांती तरी दुखी पाहुचे तो असुरिने ओंकार करीलो हटाविलो सुर सिंदूर करीलो ए जनाजी तुम सुखी पूजे तो मनस के चरी सुरना कांती तो आपकी दुनिया जीव छे ने सूर्यने काढी मूकशो તમે કઈ રીતે જીવી શકશો? ક્યાં સમુદ્ર જેના અંતમાં ખારું પાણી છે અને આ ખારા પાણીથી તું પ્રશાંત છે અને તું શિકાયત કરે છે? આ ખરા સમુદ્રને હટાવી દો, ખરા સમુદ્રને તું હટાવી દઈશ. આ ખરા સમુદ્રમાંથી જ વાદળાઓ ઉભા થાય છે, એ વાદળાઓ આકાશ પર જાય છે, એનાથી વરસાદ થાય છે, એનાથી અનાજ પેદા થાય છે, એનાથી માણસો પશુઓ વનસ્પતિ બધા જીવન જીવે છે. આ સમુદ્રને પણ ના હટાવો, સમુદ્રને પણ ના હટાવો. આ પૃથ્વી જેના કારણથી આ અદ્વૈતના કારણથી ભૂકંપ આ જ્વાળામુખીના કારણથી પહાડોના કારણથી રેતના કારણે તું પ્રશાંત થાય છે. હું આ પૃથ્વીને કાઢી નાખું કે તમે પૃથ્વીને કાઢી નાખશો ભગવાન, તો પછી અમે કઈ રીતે કઈ જગત જીવી શકશું? ભગવાન તમે પૃથ્વી પર ના આ તો બધાની જરૂર છે. પછી ભગવાન ચિંતામાં પડી ગયા કે એને જોઈએ છે બધું, કોઈના વગર ચાલતું નથી અને શિકાર તો આ જ વ્યક્તિ એવી કરે છે. બધાને પૂછ્યું કે ચાલો આ બધા સૂર્યને ચાલને પૃથ્વીને બધાને પૂછ્યું શું વિચારશે, તમારું તમને શું જોઈએ છે? આ અમને આ મનુષ્યનું ખપ છે, મનુષ્યને બધાની જરૂર છે, પણ સૂર્યને પૂછું, પૃથ્વીને પૂછું, ચંદ્રને પૂછું, પત્નીને પૂછું, આ મનુષ્ય તમને ખબર છે, જોઈએ છે? તો પૃથ્વીએ કહ્યું મને આ મનુષ્ય જે મને દુર્દશા કર્યું કે જે દોરી ગયું એ દુર્દશાનું કારણ આ મનુષ્ય છે, અમને નથી જોયું. ચંદ્ર મનુષ્ય કાપી કાપી એને બહુ કરી દીધું છે, અમને નથી જોયું. સમુદ્ર કહે છે કે મારા સુંદર સમુદ્ર ગંદકી પ્રાણી છે, એની બધી જરૂર નથી. કોઈને પણ કોઈ પણ સંસારની એક પણ અસ્તિત્વની સ્થિતિમાં મનુષ્ય કોઈને નથી ખબર, પણ મનુષ્યને પૃથ્વી વગર નહીં જાણવાનું, સમુદ્ર વગર નથી જાણવાનું, જંગલ વગર નથી જાણવાનું, સૂર્ય વગર નથી જાણવાનું. મનુષ્યને બધું જ જોઈએ છે, પણ આખી દુનિયાનું મનુષ્ય તમે કોઈ પણ જંગલી જાનવરને જઈને પૂછો, ઝાડોને પૂછો, પૃથ્વીના કોઈ પણ અસ્તિત્વના કોઈ પણ ગણગણને પૂછો, કોઈને પણ આ મનુષ્યની જરૂર નથી. શું વિચાર છે જીવન? અને આપણે શું કહીએ છીએ કે મનુષ્ય જીવન કેવું જીવન? મનુષ્યનું જીવન કેવું જીવન છે? મહાન જીવન, શ્રેષ્ઠ જીવન, પુણ્યમય જીવન. પરમાત્માનો એક પ્રતિનિધિ તરીકે આ મનુષ્ય છે, એ મનુષ્ય પરમાત્માને ગોતી શકે છે. આ મનુષ્ય જીવન શ્રેષ્ઠ જીવન, પણ આ જીવનને પૃથ્વીના સંસારના કોઈ પણ પ્રાણીને નાચી અપેક્ષિત નથી. કારણ કે આ મનુષ્ય જીવન અત્યંત કઠોર, ઘણા હિંસાથી ભરપૂર અત્યંત જીવન ઉપચાર કરનાર મહાપુરુષે વિચાર કર્યો કે તમ સે તમ એના આ વિષ્ણુ જીવનમાં અઘના અને સ્વાર્થથી ભરેલા જીવનમાં કરુણાનો કોઈ અમૃત જાગે તો શાયદ કોઈ મનુષ્ય મનુષ્યનું તો કહેશે કે અમને મનુષ્યનું ખબર છે, અમને મનુષ્યની જરૂર છે, અમે તો અમે એકબીજા
ધાર્મિક જીવન છે, સાધનાનું જીવન છે, અધ્યાત્મનું જીવન છે, અધ્યાત્મિક જીવનનો આહારો એક અધ્યાત્મિક આહારો છે. પીડા તમને સ્પર્શી જાય અને પીડાને દૂર કરવા માટે તમે પ્રયત્ન કરજો. આ સાચો ધર્મ છે, આ સાચી પ્રાર્થના છે, આ જ સાચી ભક્તિ છે. અને એ ભક્તિ માટે જ એ પરમાત્મા અપરીત થશે. એક વખત ભગવાન ફરતા 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 જતા જતા જોયું કે આપણે ફરતા ફરતા આપી કહ્યું છું તો આરામ કરવા માટે ક્યાંય જાઉં. ભગવાન રસ્તામાં ભક્તો મળ્યા અને ભક્તોએ કહ્યું કે ક્યાં જાઓ છો ભગવાન? કે મને મારા થોડા વિશ્રાંતિ માટે મને જગત જોઈએ છે, જગત જોઉં છું. ભગવાન તમારે અહીંયા પૂજા કરવા માંગે છે, અહીંયા મંદિર છે, તમારી પ્રકૃતિ છે, બનાવી છે. તમે ત્યાં જઈને જોજો તમારા હિમાલયનું જગત મળતી હોય તો મંદિર બની શકે નથી. એ મને સ્વાર્થના માટે બોલાવે છે, એ મને નથી બોલાવતા, એના પોતાના સ્વાર્થ માટે લાગે છે. આ જોયું છે, આ જોયું છે, આ જોયું, આ માનવા માટે છે. આ પ્રાર્થના કરનાર નથી, આ કોઈના માટે પ્રાર્થના નથી કરતા, એ સ્વાર્થ માટે પ્રાર્થના કરે છે. આવા સ્વાર્થી લોકોના વચમાં જઈને મને ખુશી નથી થવાની, એટલે મેં ત્યાં નથી જવું. પછી જતા જતા હરાહરા ફરતા 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 હોય છે એક ગામમાં એક જન્મમાં જ્યાં સ્કૂલ જાતિથી સર્વ સામાન્ય વિદ્યાર્થી બેસેલા હતા. એક ટીચર એને સ્વાર્થ પોતે ભરાતા હતા અને ભગવાન એના પાસે અને ત્યાંથી એના વચમાં શું ટીચરના વચમાં જાતના આપે છે. એના વચમાં ભગવાનને પહોંચે છે અને વિચાર કરે છે કે આ ચરણો મારા માટે થઈ છે. જ્યાં કોઈની અસહાય વ્યક્તિની સેવા કરે છે, એ સેવા કરનાર વ્યક્તિના હૃદયમાં ત્યાં જઈને વિવાદ થાય છે કે આ મારા માટે જન્મ થઈ શકે છે. હું જાણું છું કે ખરેખર જો પરમાત્મા આ ધરતી પર આવે તો કોણ પાસે જશે, કઈ જન્મ જશે? પરમાત્માને કંઈ કોઈ આરામ કરવાની કે વિશ્રામ કરવાની કે કોઈ બોલાવતા હોય ત્યાં જવાની ઈચ્છા હોય તો ક્યાં જશે? શાસ્ત્રની સિદ્ધાંત કે ગ્રંથોની મુખ ગંભીર ચર્ચા દિવસ પ્રભા તમે થતી રહેજો. શમ કરીને આવ્યા છો, વિશ્રાંતનો સમય છે. આ વિશ્રાંત સમયમાં હું કઠિન વાત નથી કે કરતી સિદ્ધાંત શાસ્ત્રની સામાન્ય પુસ્તક મનુષ્ય છો. તમને શું ખબર છે? તમને પ્રેમ ખબર છે, તમને ગૌરવ ખબર છે, તમને સન્માન ખબર છે, તમને સુવિધા ખબર છે, તમને આરામ જોઈએ છે, તમને તકલીફ નથી જોતી. જો તકલીફ આપે તો તમને ગમતી નથી. સ્મરણ કર્યા છો આ જ શાસ્ત્ર, સાચું શાસ્ત્ર છે કે તમે જે તમને ગમે છે, તમને જે આવે છે, તમને જે અનુકૂળતા છે, એ જ તમે બીજાના પાસે આપજો. આપણે રીતે ઉપાકતા છે એ કાંટા જો આપણે ઓછા કરી શકશું, એ વિશાળના દર્દ આપણે ઓછા કરી શકશું અને આપણે પ્રેમ અને કૃપાના ફૂલો આપેલા કરીને દુનિયામાં સુગંધ, શાંતિ અને આનંદ ફેલાવી શકાય છે. આ પૃથ્વી જે દુઃખ અને શાંતિ ભરેલી છે, આ સુખ અને શાંતિ અને આનંદ અને સુમાનથી આપણે ભરી શકીએ છીએ. જો આટલા લોકો શાંતિથી બેસી શકે છે, પ્રેમથી બેસી શકે છે, એકબીજાના સહયોગી થઈને બેસી શકે છે, આખી પૃથ્વી આખી ધરતીને બેસી શકે છે, થઈ શકે છે. જીવનમાં જ્યારે પણ અનુકૂળતા
છે અને બીજાના માટે પણ સાનુભૂતિની કોશિશ કરવી છે. આપના શબ્દો, આપના વિચારો, આપના વ્યવહાર એવા હો કે આપના દ્વારા જે પ્રગતિ થશે એ સત્કર્મસ્થ થશે. આપણે કાંટા આપણે બોવાના નથી, આપણે ઓછું તો ફૂલના ઝાડ, ફૂલના ઝાડ આપણે લાવશું, આપણે કોઈને આપશું, આપણે ઝાડને આપી આપણે આપણા દ્વારા આપણા અંદરમાં અમૃતથી ભરેલું જીવન આપણા પાસે છે એ અમૃત આપણે વિષયને આપશું. આપણા કોઈ પણ એવા ખોટા વ્યવહારથી, અશુભ વ્યવહારથી આપણે વિષ ઉગાડવાના નથી, આપણે અમૃત જ આપવાની કોશિશ કરશું. આ સદવિચાર, આ સત્કર્મ, આ સદભાવ, આ સન્માન અને આ જ સાચો ધર્મ છે. ધર્મના પાછળનો વિશેષ એટલે ગાળવા, ધર્મ તો ધર્મ છે. તમે દૂધ, દૂધ કેવું હોય છે? દૂધ કેવું હોય છે? લાલ દૂધ, પીળો દૂધ, દૂધને બોલો છો કે સફેદ દૂધ? દૂધ તો સફેદ છે. આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ શા માટે ધર્મના પછી આટલા વિશેષ યાદ કરો. પછી કે શુદ્ધ છે, સાત હિન્દુ છે, વૈષ્ણવ છે, આ ક્રિશ્ચન છે, મુસ્લિમ શેના માટે લગાવ્યું છે? ધર્મ તો એક છે દુનિયામાં. અને જે સત્ય ધર્મ છે, પ્રેમનો ધર્મ છે, કરુણાનો ધર્મ છે, એના પાછળ વિશેષણ લઈ લગાતા વિશેષણોથી આજે આપણે ધર્મ ભૂલી ગયા છે. અને આપણી પાસે શું રહી ગયું છે? આપણા લગાવેલા સહી સિક્કાને જ આપણે પકડીને રાખ્યું છે. ધર્મ ભૂલાઈ ગયું છે અને વિશેષણ જે વ્યક્તિના વિશેષણો છે, વ્યક્તિની વસ્તુ આપણે પકડીને રાખી છે. જે વાસ્તવિક છે એ ગુમાઈ ગયું છે, એ ગુમાઈ ગયું છે. ધર્મના સાથે આવા વ્યક્તિના વિશેષણોના વર્ગમાંથી આ સંસારમાં જતું આપણે અનર્થ પેદા કર્યો છે, સંઘર્ષ પેદા કર્યો છે. અને પૃથ્વી પર રહેલા ખેતો આ વિશેષણોના કારણથી થયેલા છે. એ ધર્મના માટે ધર્મ તો શાંતિ છે, વિશ્રામ છે, પ્રેમ છે, કરુણા છે, મૈત્રી છે. આ વિશેષણો આ પ્રકારના છે. આપણે જેટલા ભણી શકીએ એ નામ આપણે મૂકી દઈશું. અને આપણે માત્ર જે વાસ્તવિક જે અર્થપૂર્ણ ધર્મ છે, વસ્તુ છે, એને સાચવીને રાખશું. ગાય ગાય રંગ તો જુદા જુદા અહીંયા હોય છે, અહીંયા ગાય રંગ જુદા જુદા હોય છે. આ સફેદ પણ ગાય હોય છે, પૂછ્યું છે કે તમને